જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થઈ અને કેટલાય ગામોમાં ખેતીના પાકો જ નહીં પરંતુ ખેતરો ધોવાઈ ગયા ત્યારે જામનગર જિલ્લા અને કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજથી 10 કલાક વીજળી આપવા ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નેચરલ કેલામિટી એક્ટ, દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે. સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ તેવી માંગ જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા સહિતના કોંગી આગેવાનો દ્વારા આવેદનપત્રમાં આપતી વેળાએ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, ચિરાગ કાલરિયા, પ્રવીણ મુસળિયા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો પણ આવેદનમાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.